દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, આજનો સત્સંગનો વિડિયો મારી શાળાના ધોરણ 11ના વર્ગમાં શૂટ કરી રહ્યો છું. મોટિવેશનનો પિરિયડ છે, બાળકોને સારા સંસ્કાર મળે, સારી વાત જાણવા મળે, ભગવદ્ ગીતાના જ્ઞાનથી વાકેફ થાય, એટલા માટે આજે મારા બાળકોની સામે વિડીયો શૂટ કરું છું. ભગવદ્ ગીતા એ માત્ર વાંચવાનો ગ્રંથ નથી, પોપટની જેમ ગોખી જવા માટેનો ગ્રંથ નથી, સંસ્કૃત ભાષામાં આખો ગ્રંથ છે. ખબર છે ને બધાને? તમારે સંસ્કૃત વિષયમાં ભણવામાં આવે છે ને? હા, તો સંસ્કૃત ભાષા જે છે, અત્યારે આપણને ખબર નથી કે સંસ્કૃત ભાષામાં શું કહેવા માંગે છે. એટલે ભગવદ્ ગીતાના 700 શ્લોકની અંદર કૃષ્ણ ભગવાને અર્જુનને કયું જ્ઞાન સમજાયું, જીવન જીવવાની કઈ રીત બતાવી, એટલે હું એને આર્ટ ઓફ વિઝન કહું છું. ભગવદ્ ગીતા સાંભળ્યા પછી ઘણા, હવે તમે તમારી ઉંમર તો અત્યારે 11 ને 5 16 વર્ષની તમારી ઉંમર છે, એટલે તમને એમ થાય કે યાર આ હોલ 70 વર્ષે તો બર્ગર પીઝા ખાવાના ને મજા કરવાની ને ફરવાનું ને સારો કપડો પહેરવાનો ને લગ્નમાં જવાનું, વરઘોડામાં ફરવાનું, સારો સ્પ્રે છોંટવાનો, ચણિયા ચોરી પહેરીને છોકરીઓને ગરબા ગાવાના. હે, અને આ ઉંમરે 16 વર્ષે ભગવદ્ ગીતા સાહેબ વાત કરે છે? અલ્યો ભાઈ, અર્જુન જવાન જ હતો, અર્જુન ગયડો નહોતો. અર્જુનને ભર જવાણીમાં ભગવદ્ ગીતાનું જ્ઞાન, એને ભગવદ્ ગીતાના જ્ઞાનને ઉંમરને કોઈ લેવા દેવા નથી. મારો પોતાનો દાખલો આપું. મનહરભાઈ 12મા ધોરણમાં હતા ત્યારે ભગવદ્ ગીતા પકડેલી, 12મા ધોરણમાં હતા ત્યારે ભગવદ્ ગીતા પકડેલી, બીજી કોઈ ગીતા નહીં, ખ્યાલ આવ્યો? ભગવદ્ ગીતા 12મા ધોરણમાં તો તારે પકડેલી. તોય મનહરભાઈની કોલેજમાં ભણ્યા, મનહરભાઈ પિક્ચર જોવા જતા હતા, મનહરભાઈ કોલેજમાં પાસ થયા, બીકોમમાં એમ કોમ કર્યું, અને એમ કોમ કર્યા પછી બીએડ કર્યું. ભગવદ્ ગીતા મારા પુસ્તકોમાં મૂકેલી હતી, રોજ સવારે ભગવદ્ ગીતા વાંચવાની, એનું મનન ચિંતન સમજવાના પ્રયત્નો કરવાના, કશું છોડ્યું નથી. આપણા રોપ શોખ, આ બધું સારા સારા કપડાં પહેરીએ છીએ, ધૂમ બાઈક ચલાવીએ છીએ, પપ્પા હેલાયેલી હોય 1.5 લાખની, એ બાઈકે ચલાવજો, છોડવાનું નથી. બર્ગર પીઝા ના ખવાય કે ભગવદ્ ગીતા તો તાકે ભગવદ્ ગીતા આટલી ઉંમરે ભગવદ્ ગીતા, આપણે જેમ પાવાગઢ કે ગિરનારના જંગલમાં જતું રહેવું છે? ના, લો એવું નથી. મનહરભાઈ એમ કોમનું પેપર આપવા ગયા ત્યારે બીજે દિવસે પેપર, અને આગલી રાતે, બોલો, રાતે 9 થી 12 પિક્ચર જોવા ગયા, મેને પ્યાર કિયા સલમાન ખાન નું, કબૂતર જા 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 જા, કબૂતર જા જા જા. હે, બીજે બાર પરીક્ષા, બોલો, રાતે 9 થી 12 પિક્ચર જોયું, સવારે 4 વાગે વાંચવા ઉઠ્યો. પણ મારો નિયમ હતો કે પહેલી ભગવદ્ ગીતા વાંચવાની. વિચાર કરો, 9 થી 12 પિક્ચર જોયું, સવાર 4 વાગે ભગવદ્ ગીતા લીધી, અને ભગવદ્ ગીતા વાંચવાની 2-4 અધ્યાય, જ્યાં મારો નિયમ જ હતો, ભગવદ્ ગીતા વાંચ્યા પછી જ મારા અભ્યાસક્રમના સ્કૂલના પુસ્તકો વાંચવાના. આ 12મા ધોરણથી મારો નિયમ હતો, મારા પુસ્તકોમાં ઉપર ભગવદ્ ગીતા હોય. હું રાતે 3 વાગે 4 વાગે વાંચવા ઉઠું ને તો પહેલી ભગવદ્ ગીતા વાંચવાની, જે અધ્યાય ગમે મને, જેમાં રસ હોય, અથવા તો આમ ખોલું જે પાનું આવે ને ત્યાંથી વાંચવાનું શરૂ કરી દેવાનું. બસ આ એક નિયમ મેં પકડી રાખ્યો, બરાબર? તો જુઓ, આજે ભગવદ્ ગીતા જાણવાની તાલાવેલી હતી મારી, આજે 444 એપિસોડ થયા. કેટલા? 444 એપિસોડ. આજે 445મો એપિસોડ આ તમારી સામે શૂટ થઈ રહ્યો છે, સાંજે 7 વાગે મુકાશે. તો 445 એપિસોડ, 15 મહિના થયા, એક ધાર્યું ચાલે છે ભગવદ્ ગીતાનું જ્ઞાન.
તો હજુ કયો અધ્યાય આવ્યો છું ખબર? 14મો અધ્યાય ચાલે છે, ટોટલ 18 અધ્યાય છે. તો આ જ્ઞાન આવ્યું કઈથી? તો 12મા ધોરણમાં ભણતો તો ત્યારથી મારી એક તાલ આવેલી હતી કે હું ભણીશ તો ખરો જ, ભણવાનું, પિક્ચર જોવાનું બધું શોખ, રોપ શોખ બધા કર્યા, કપડો પહેર્યો, ફર્યા હર્યા બધું કર્યું, પણ એની સાથે સાથે મારે ભગવદ્ ગીતાનું જ્ઞાન આ ભાવમાં મેળવવું છે એવો સંકલ્પ કરેલો, એવો નિશ્ચય કરેલો. એ જેવું તેવું સંસ્કૃતમાં નહીં, પોપટિયું જ્ઞાન નહીં કે 18 શ્લોક કડકડાટ સંસ્કૃતમાં ગોખી નાખ્યા, એવું જ્ઞાન મારે જોઈતું નહોતું. મારે એવું જ્ઞાન જોઈતું હતું કે જે જ્ઞાન કૃષ્ણ ભગવાને અર્જુનને આપ્યું, અને એવું કયું જ્ઞાન આપ્યું કે અર્જુને દાદાને મારી નાખ્યા, ગુરુને મારી નાખ્યા, બધાને મારી નાખ્યા, મામાને મારી નાખ્યા, તોય એક પણ કર્મ બંધાયું નહીં, પાપ લાગ્યું નહીં. મારે તો આ ઓરિજિનલ 5200 વર્ષ પહેલા કૃષ્ણ ભગવાને અર્જુનને કહેલું એ જ્ઞાન જોઈતું હતું, મારે ડુપ્લિકેટ જ્ઞાન જોઈતું નહોતું. એટલે 12મા ધોરણથી આની પાછળ પડી ગયેલો હું ભગવદ્ ગીતાના જ્ઞાન પાછળ. તે ભગવાનની એવી કૃપા થઈ, તે આખું જે વિજ્ઞાન ખુલ્લું કર્યું છે ભગવદ્ ગીતાનું વિજ્ઞાન જે છેલ્લા 15 મહિનાથી ચાલે છે, આટલા 144 એપિસોડથી ચાલે છે, એ વિજ્ઞાન એટલું મારી સમજણમાં આવી ગયું. અને તમને ખબર હશે કે આવો ઘણી વાર આપણે વાત નીકળી જાય તો એની વાત કરીએ છીએ, એટલે ભગવદ્ ગીતાનું જ્ઞાન તો મને સમજાઈ ગયું, આખું મારી સમજણમાં ફિટ થઈ ગયું, સમજણમાં ફિટ થયું, અનુભવમાં નથી આવ્યું પણ સમજણમાં ફિટ થઈ ગયું કે આ પાપ પુણ્ય કેવી રીતે માણસ સુખ દુઃખ કેમ ભોગવે છે, પાપ પુણ્ય કેવી રીતે બંધાય છે, કર્મ કેવી રીતે બંધાય છે, મનુષ્ય ભવમાં કર્મને ડિલીટ કેવી રીતે કરી શકાય, કર્મ ખોટું કર્મ થયું હોય તો એને હળવું કેવી રીતે કરી શકાય, આ બધું વિજ્ઞાન આખું સમજણમાં આવ્યું. અને તમે માનશો ભગવદ્ ગીતા તો સમજણમાં આવી ગઈ, પણ ભગવાને બે પગવાળી ગીતા હો મનાલી, બોલો એ નોમે ગીતા. હે આ મનહરભાઈ જોવો હોભરો, આ આ તમે એવું સમજો, ઘણો સમજે છે, મારા દર્શકોને કહું છું અને તમને કહું છું, અત્યારથી ભગવદ્ ગીતા વાંચવાનું ચાલુ કરો. મેં 12મા ધોરણથી ચાલુ કરેલી, તો બાવા નહીં થઈ જાઉં, તમે જંગલમાં નથી જતું રહેવાનું. આપણે મનહરભાઈ 70 વર્ષની ઉંમરે વાંચતા હતા, તોય મનહરભાઈ 10,000 સૂટ પહેરી અને અહીં કેડમાં કટાર ઘોસીને ઘોડા પર બેસીને વરઘોડે ફરેલા, અને જોનમાં ફિયાટ કારમાં બેસીને લગ્નમાં ગયેલા, અને લગ્ન પૈણવા ગયેલા, અને પૈણવા ગયા ત્યાં ચા ચોરીના ચાર ફેરા હો ફર્યા, પણ મારું ભગવદ્ ગીતાનું જ્ઞાન લગ્ન કરવાથી જતું રહ્યું નથી. એ તો જીવતી આ ભગવદ્ ગીતા મળી, પેલું ત્યાંથી હાહરીમથી લંગરિયું આવ્યું, એનો મે ગીતા, તો માર તો બબ્બે ગીતા. કેટલી ગીતા? બબ્બે ગીતા, બોલો બબ્બે ગીતા. અને પછી તમે માનો કે એ બધું હોવા છતાં અત્યાર સુધી 31 વર્ષથી આ સ્કૂલમાં તમને ભણાવું છું, બધાને બરાબર 31 વર્ષથી કેટલાય બાળકો ભણીને જતા રહ્યા, અને આવા પ્રિયળો હોય આપણા મોટિવેશનના, તે વખતે આ ભગવદ્ ગીતાનું જ્ઞાન થોડું થોડું પીરસતો રહું, તો બધા એ જ્ઞાન પણ લઈને ગયા 31 વર્ષ સુધી, હજારો વિદ્યાર્થીઓ તમારા જેવા, તો એનાથી કઈ એ બધા વિદ્યાર્થીઓ એ નથી થઈ ગયા, સાધુ થઈ ગયા નથી, કે સંન્યા બધા પૈણ્યા છે, લગ્ન કર્યા છે, કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, કોઈ પ્રોફેસર છે, કોઈ એમાં સેક્રેટરી છે, ગમે તે સારી, કોઈ સારી ખેતી કરે છે, પણ બધા પોતાનો પરિવાર ઘરબાર બધું, અને મારો પરિવાર ઘરબાર બધું જ છે, મેં છોકરી પહેરાવી, છોકરો પરણાવવાનો બાકી છે, તો છોકરો પહેરાવશે તે વખત હું સૂટ નહીં પહેરું, નહીં પહેરું, મારે નહીં પહેરવું હશે તોય ઘરના મારી મારીને પહેરાવશે, કે લગ્ન છે ભાઈ, વરરાજાને બાપે સૂટ પહેરવો જ પડે,
કોઈ છોડે નહીં, તમને પહેરાવશે જ. લઈને આયા લમને લખાઈને આવ્યો છે સૂટ, એટલે પહેરવો પડશે. પણ સૂટ પહેરવાથી જ્ઞાન જતું રહેતું નથી. જો જ્ઞાન જતું રહેતું હોય, લગ્ન કરવાથી જ જ્ઞાન જતું રહેતું હોય, સંસાર એક માયા છે અને એમાં ના રહેવાય, પૈસા કમાવાય, ખોવા આમ છે ને તેમ છે, જ્ઞાન માટે સાધુ થઈ જાઓ, સંન્યાસી જંગલમાં જતા રહો, આશ્રમ બનાવી દો, બધી વાત ખોટી. આ મનહરભાઈએ ખોટી વાત પાડી બધોની, કે આ વાત તદ્દન ખોટી છે. મનહરભાઈએ લગ્ન કર્યું, છોકરો ને છોકરી છે, છતાંય મનહરભાઈનું જ્ઞાન દાડે દાડે વધ્યું જ છે, વધ્યું જ છે અને વધતું જ ગયું છે. ભગવદ્ ગીતાનું જ્ઞાન, એમાંથી પુસ્તક લખાયું, આજે 50,000 પુસ્તકો વંચાઈ રહ્યા છે. દેશ વિદેશના લોકો છેલ્લા 15 મહિનાથી ભગવદ્ ગીતાના એપિસોડ સાંભળે છે. તો જ્ઞાન વધતું જ જાય છે. મને આશ્ચર્ય થાય છે કે જ્ઞાન જેમ જેમ સમય જાય છે એમ વધતું જાય છે. એટલે ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ ભગવાને જે વાત કરી છે, એ વિજ્ઞાન ખરેખર યુવાનીમાં જાણી લેવા જેવું છે આ ઉંમરે. બાકી કોઈ એમ કહે છે કે ગળપણમાં રિટાયર્ડ થઈશ તારે, ગયડો થઈશ તારે, અને પાછલી જિંદગીમાં આપણે આ ભગવદ્ ગીતા ધર્મ સત્સંગ ને બધું કરશું. એટલે ની તે વખતે ટોટિયા ઘરમાં ગાતા હશે, તમારા હેડવાનો ઠેકવાનો નહીં હોય. અને તે વખત હું વારંવાર બધોને કહું છું કે શું હશે તે વખત, ખબર છે શું હશે? પાટલી રિટાયર્ડ થઈ ગયા, તમારે છોરોને ઘેર છોરો હશે, અને તે વખત બે ઢેચન પકડાઈ ગયા હશે. ડૉક્ટર કહે છે ઢેચન બદલાવો, હા કમર દુખશે, ઓંખોએ મોતિયા આવી ગયા છે, ડૉક્ટરે કારા ડાબલા પહેરાવી દીધા છે, પેલા ગોણીવાળો બરધ્યાન પહેરાવે, એમ બરધ્યાન પહેરાવે છે ને ગોણીવાળો, એમ ડાબલા કોનમાં પડી હશે હડતાલ, અહીં માથા પર ભાત આવી ગયો છે, ધોરો 10 ભાત આવી ગયો કોણ તે, અને આ તો બત્રીએ બત્રી પડી ગયા છે, તે જીભ તો ગોળ ગોળ ગરબા ગાતી હશે જીભ. હા જેને જોજો, આ બત્રીએ બત્રી પડી જાય ને પાટલી ઉંમરમાં, પછી જીભ રમે ને ચડે, મય ગરબા ગાય બોલે તો હો ગરબા ગાય, પછી ચોકટું નંખાવવું પડે. અને તે વખત કશું નહીં હોય, તે વખત 10x10 રૂમ હશે, તૂટેલી ખાટલી હશે, પાણીની માટલી હશે, દવાની બાટલી હશે, તૂટેલી ખાટલી હશે, અને છોરો પછી શું કહે છે, ડોહા બેસ છોડ મોડો, લે આ લાકડી લે ડોહા, તારે કશું બોલવાનું નહીં, બધું અમે કરી લઈશું, તમે શાંતિથી આ મંજીરા વગાડો, ભગવાનનું નામ લો, આ આ આ દાડા હોભરવા ના પડે. એટલે આ જવાનીમાં અને એમાં યુવાનીમાં તમે ભગવદ્ ગીતા સમજી લો. એટલે ખાસ 10 રૂપિયાની પોકેટ ગીતા મળે છે, એ ગીતા તમે વસાવી લો. અને મેં જેવો નિયમ બનાવી લો, તમે એક વખત વાંચશો, સંસ્કૃતમાં સમજણ ના પડે, સંસ્કૃત વાંચવાની જરૂર નથી, એના અર્થની જરૂર છે, ગુજરાતી વાંચવાની જરૂર છે, એનું ગુજરાતી વાંચજો તમે. અને એ રીતે રોજ નિયમ કરો કે ભાઈ મારે મારા પુસ્તકોની અંદર ભગવદ્ ગીતા હોવી જ જોઈએ, હું સવારે વાંચવા ઉઠું એટલે 1 અધ્યાય 2 અધ્યાય મારે વાંચવાનો, સમજવાનો, આખો દિવસ એનું ચિંતન મનન કરવાનું, જ્યારે નવરા પડ્યા હોય ત્યારે. બસ 10 રૂપિયાની પોકેટ ગીતા મળે છે બજારમાં, એ 10 રૂપિયાની પોકેટ ગીતા. હવે તો બેસનામાં પણ કોઈનું મરણ થયું હોય ને તો બેસનામાં પોકેટ ગીતા વેચતા હોય છે, બજારમાં એ મળી જાય છે, તો એ લઈ આવજો. તો આજે મારે એટલી જ વાત કરવી હતી, કારણ કે ભગવદ્ ગીતાનું જે જ્ઞાન છે એ તો કંઈ 5-10 મિનિટ કે કલાક 2 કલાકમાં કહેવાય નહીં, પણ ભગવદ્ ગીતાનું મહત્ત્વ મેં તમને એટલા માટે સમજાવ્યું કે એમાં ભગવાને 18મા અધ્યાયના 71 શ્લોકમાં ગીતા પૂરી કરી ત્યારે ગેરંટી આપી છે. આ ગેરંટી યાદ રાખજો, તમે આજીવન યાદ રાખજો. અર્જુનને કહ્યું કે અર્જુન, આપણા બેની વચ્ચે જે સંવાદ થયો, મેં તને જે જ્ઞાન કહ્યું, એ જ્ઞાન ભવિષ્યમાં એટલે કે આવનારા કળિયુગમાં કોઈ પણ મનુષ્ય, કોઈ તત્વવેતા પુરુષ પાસેથી માત્ર સાંભળશે. શું કરશે? વાંચવાનું નહીં, માત્ર સાંભળશે.
કોઈ તત્વવેતા પુરુષ પાસેથી માત્ર સાંભળશે તો પણ અર્જુન તું નક્કી જાણી લે કે મૃત્યુ પછી ઉત્તમ કર્મો કરનારાની ગતિને પામશે એમાં સહેજેય શંકા નથી. આવું પ્રોમિસ આપ્યું છે ભગવદ્ ગીતાની અંદર. એટલે તમે વિચાર કરો કે ભગવદ્ ગીતાના જ્ઞાનમાં કેટલો પાવર છે કે એ તમને વાલિયા લૂંટારામાંથી વાલ્મીકિ બનાવી શકે અને જેસલ બારવટિયામાંથી જેસલ પીર બનાવી શકે એ તાકાત ભગવદ્ ગીતામાં છે. એટલે મારા શબ્દો યાદ રાખજો અને ભગવદ્ ગીતા આજથી જ વાંચવાની ચાલુ કરી દો. રોજ એક અધ્યાય પુસ્તકમાં મૂકી જ દેવાની, પુસ્તકમાં ભગવદ્ ગીતા. એટલે ફોરેનરો વિદેશના લોકો અહીંથી આપણી ભગવદ્ ગીતા લઈ ગયા ભારત દેશની અને એના પર રિસર્ચ કરે છે, એના પર એ લોકો સંશોધન કરે છે અને આપણે અહીં ઓખે અથડાઈ છે ભગવદ્ ગીતા, તો આપણને વેલ્યુ નથી એની. એટલે બધા બીજા તો મને જેટલા ભેગા થયા મારી સ્કૂલના વિદ્યાર્થીઓ, બધી સ્કૂલ મારા વિદ્યાર્થીઓ ભગવદ્ ગીતા વાંચતા થઈ જવા જોઈએ. તો બધું બોલો, બધા લાવી દેશો 10 રૂપિયાની ભગવદ્ ગીતા. અને ના લાવવાના હોય તો હું મંગાવીને તમને બધાને એક એક આલીશ. હું મારી રીતે હોલસેલમાં મંગાવી લઈશ અને પછી બધાને આલીશ. રોજ તમારે સવારે વાંચવા ઉઠો ને ત્યારે એક કે બે અધ્યાય વાંચવાના, બહુ નહીં, બે અધ્યાય બહુ થઈ ગયા, બે ત્રણ ને એક વાંચો તોય ચાલે, પણ એ વાંચશો ને તો તમને ધીમે 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 એની ભૂખ જાગશે. તો આજે તમે 16 વર્ષના છો, રોજ વાંચશો 17, 18, 19, 20, 21 વર્ષના, કાલે ઉઠીને પછી તમારે લગ્ન થયું અને માની લો કે સંજોગો વસાત, હું તો કહું કે બધોને શંકર ભગવાન જેવા પતિ મળે, છોકરીઓને કહું છું શિવજી જેવા વર મળે, પણ કદાચ માની લો લગ્ન લખાયેલો હોય અને દારૂડિયો ભેગો થઈ ગયો, જુગારીઓ ભેગો થઈ ગયો અને 144 કલમ રોજ હવાર લાગુ પડે, શું કરશો? હે, બિસ્તરા પોટલા બોધીને પિયરમાં બાપાને તો જતો રહેશો? ના જવાય. એટલે તે વખતે આ મનહરભાઈના શબ્દો યાદ આવશે અને તે વખત ભગવદ્ ગીતા કાઢીને વાંચવાની, તમે રિલેક્સ થઈ જશો, ટેન્શન તમારું જતું રહેશે. અને એ જ ભગવદ્ ગીતામાં તાકાત છે, દારૂડિયાનો દારૂ છોડાઈ દે જો એની સમજણમાં આવી જાય તો, ખ્યાલ આવ્યો, અને એ માણસ સુધરી જાય, આટલી એની તાકાત છે. તો બધા બોલો હવે વાંચવાનું ચાલુ કરશો ને ભગવદ્ ગીતા? હા, એક અધ્યાય બરાબર છે, રોજનો એક અધ્યાય તમે વાંચો, 10 મિનિટ લાગશે, કેટલી 10 મિનિટ, અને પછી તમારા આપણું જે 11માનું જે વાંચવાનું છે એ ફરી વાંચવાનું, પણ એક અધ્યાય આજે, પહેલો અધ્યાય કાલે બીજો અધ્યાય ગુજરાતીમાં 10 મિનિટમાં, 10 મિનિટથી વધારે નથી લાગતી, એટલે મારો અનુભવ છે. એટલે તો આટલી વાત આજે મારે કરવી હતી. આજે સ્કૂલમાં ઈચ્છા થઈ કે ચાલો વિદેશની અંદર જે લોકો મારો એપિસોડ જોવે છે એમને પણ ખબર પડે કે અમારી ગુજરાતની અંદર જ્યારે અમે હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે કેવી મજા હતી. તમને બધાના કેમેરામાં જુએ એટલે એમને એમનું સ્કૂલની લાઈફ આખી યાદ આવી જાય કે અમે સ્કૂલમાં ભણતા હતા ત્યારે અમને આવું ભગવદ્ ગીતાનું જ્ઞાન નહોતું મળતું, અમને તો ખાલી પુસ્તકનું જ્ઞાન મળતું હતું, પણ મારા બાળકો તો નસીબદાર છે કે અમને ભગવદ્ ગીતાનું જ્ઞાન પણ મળે છે અને સાથે સાથે સિલેબસ એટલે અભ્યાસક્રમ પણ સારી રીતે ભણવા મળે છે. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ અને નિરોગી આયુષ્ય આપી હૃદયથી પ્રાર્થના. મનહર પટેલા, જય ભારત, જય હિન્દ, જય ગુજરાત. લાવ, પેટ્રોલ લાવ.